નમસ્કાર, ગુજરાત એક્સક્લુઝિવ સાથે હું છું, આપની સાથે બંસી રાજપૂત. મહત્વપૂર્ણ મુદ્દા સાથે આજે હું આપની સમક્ષ આવી છું. શિક્ષણની સમસ્યા, ગુજરાત હોય કે પછી આખું સમગ્ર ભારતની વાત કરીએ, ખૂબ જ કથળેલી પરિસ્થિતિ હાલના દિવસોમાં જે રીતે જોવા મળી રહી છે, અને ઘણી બધી માંગો શિક્ષણની, શિક્ષકોની જે જરૂરિયાત છે શિક્ષણમાં, એ પણ ખૂબ જ ઘણા સમયથી આ માંગો ઉઠતી રહી છે. એ જ અંતર્ગત અત્યારે મારી સાથે જે ટેટ ટાટ પાસ ઉમેદવાર છે હરદેવવાળા આપણી સાથે જોડાયા છે, પ્રતિનિધિત્વ પણ કરે છે તમામ ઉમેદવારોનું. આપનું સ્વાગત છે ગુજરાત એક્સક્લુઝિવમાં. ખાસ કરીને આજે તમે ગાંધીનગર આવ્યા હતા, મુખ્ય રજૂઆત આપની શું હતી? મુખ્ય રજૂઆત એ હતી કે બેન, પ્રાઇમરીની અંદર ધોરણ 6-8 ની અંદર શિક્ષક બનવા માટે લાયકાત માટે એક ટેટ 2 કસોટી આપવી પડે છે, ટેટ 2 એક્ઝામ આપવી પડે છે. તો 2017 ની અંદર ટેટ 2 પરીક્ષા છે લેવામાં આવી, જેમાં 50,000 ઉમેદવારો છે ઉત્તીર્ણ થયા હતા. એમાંથી સરકાર દ્વારા ભરતી માત્ર 3262 કરવામાં આવી હતી, જેના લીધે રાજ્યના 47,000 ટેટ 2 પાસ ઉમેદવારોને આજે બેરોજગાર થઈને બેસી રહેવું પડ્યું છે. એટલે એના બીજા તબક્કાની ભરતી છે એ સરકાર દ્વારા વહેલી તકે કરવામાં આવે, જેથી કરીને ઉમેદવારોના વયમર્યાદાના જે પ્રશ્નો છે એમને ન નડે અને એની કારકિર્દી આગળ વધારી શકે, એ માટે રજૂઆત કરવા માટે આજે ગાંધીનગર મુલાકાત લેવા માટે આવ્યા હતા. ઘણા સમયથી તમે આ પ્રકારની રજૂઆતો, ઘણા ઘણા મુદ્દાઓ પર તમે રજૂઆતો કરતા રહ્યા છો. આજે જે જવાબ આપ્યો, આ પહેલા પણ જે જવાબ આપવામાં આવ્યા છે, સંતોષકારક જવાબ છે? સંતુષ્ટ છો? રજૂઆત તો ઘણી બધી વાર કરી છે, ઘણી બધી વાર અમને આશ્વાસન દેવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવે છે. એટલે કે અમે કોઈ ઉમેદવારો છે એ ઉગ્ર ન બને અને કોઈ ઉગ્રતાની અંદર આવીને કોઈ આંદોલન ન કરે, એ સમસ્યાને ધ્યાનમાં રાખીને અધિકારીઓ દ્વારા અમને પ્રોત્સાહિત રૂપે ખાલી જવાબો દેવામાં આવે છે કે ના ના, તમારી ભરતી થશે, થોડાક સમય રાહ જુઓ, થોડાક સમય રાહ જુઓ. એટલે કે સમયના પખવાડિયો વીતી જવા છતાં પણ ભરતી આવતી નથી, ત્યારે ખરેખર ઉમેદવારોની ધીરજ છે એ ખૂટી જતી હોય છે. એટલે એવું લાગી રહ્યું છે કે વાત ક્યાંક ને ક્યાંક ટાળવામાં આવી રહી છે, શાંતિથી મતલબ વાત ટાળવામાં જરૂરથી. આજે પણ અમને આશ્વાસન દેવામાં આવ્યું છે, આજે પણ અમે ભરતી નિયામક રાવલ સરને ધોરણ 6-8 અંદર જે 8,000 જેટલી જગ્યાઓ જે ખાલી છે એની ઉપર બીજા તબક્કાની ભરતી કરવામાં આવે એવી રજૂઆત કરવા માટે આવ્યા હતા, પણ રાવલ સર દ્વારા અમને આજે પ્રોત્સાહિત રૂપે, અમે નિરાશ ન થઈએ એ રીતે અમને જવાબ દેવામાં આવ્યો છે, પરંતુ અમને કોઈ પ્રમાણભૂત માહિતી આપવામાં આવી નથી. બિલકુલ, દર્શકોને ખાસ જણાવી દઉં કે અત્યારે જે રીતે તેઓ ટેટ 2 જે વાત કરી રહ્યા છે, 2017 જે ભરતીઓ બહાર પાડવામાં આવી હતી તેને લઈને પણ આ પહેલાં તેઓ રજૂઆત કરી ચૂક્યા છે. 50,000 ઉમેદવારો ઓલરેડી પાસ થઈ ચૂક્યા છે, પરંતુ જે ભરતી છે તે ફક્ત ને ફક્ત 3,263 જેટલા જે વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો છે, તેમને ભરતી આપવામાં આવી છે. એટલે કે 5,600 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, તેમાંથી આટલા જ 3,263 જે ભરતીઓ છે આપવામાં આવી છે. કુલ 47,000 ભરતીઓ હજુ પણ બાકી છે, પરંતુ સરકાર કરી શું રહી છે તે એક સવાલ જે છે. અને આ તમે વાત કરી ફક્ત 6-8 જે ઉમેદવારો છે, તો બીજા જે ઉમેદવારો છે 9-12 જે ઉમેદવારો છે, જે શિક્ષકો છે, તેને લઈને શું પરિસ્થિતિ છે તેના વિશે માહિતી આપશો? એના લઈને ઘણા બધા પ્રશ્નો છે કે 2018 ની અંદર, જાન્યુઆરી 2018 ની અંદર નીતિન પટેલે, આપણા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જાહેરાત કરેલી કે 6,850 જે 9-12 અંદર, એટલે કે હાયર સેકન્ડરીની અંદર અને માધ્યમિકની અંદર ભરતી કરવામાં આવશે, જેના વર્ષો વીતી ગયા, ટાટ 1 એક્ઝામ આવી ગઈ, ટાટ 2 પણ એક્ઝામ આવી ગઈ છે, છતાં પણ હજી એને ભરતીના કોઈ અંધાણ નથી. એટલે ટાટ 1 માંડીને ટાટ 2 સુધીના ઉમેદવારો પણ ભરતીની રાહ જોઈને બેઠા છે, અને ઘણા બધા ઉમેદવારોને વયમર્યાદાનો પ્રશ્ન છે એ ખૂબ જ મૂંઝવણમાં મૂકી રહ્યો છે. તો હવે તો ભાઈ અહીં સવાલ એ થાય કે આટલા બધા ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે, આટલી બધી જગ્યાઓ ખાલી છે, તો ઇન બિટવીન આ જે જગ્યાઓ ખાલી છે ત્યાં અત્યારે કઈ રીતના કામ ચાલી રહ્યું છે, શું કાર્યવાહી કરવામાં આવે છે? એ ખાલી છે, શિક્ષકો નથી ત્યાં, પરિસ્થિતિ શું છે? જરૂરથી બંસીબેન હું તમને જણાવી દઉં કે હાલની અંદર પ્રવાસી શિક્ષકોની એક યોજના સરકાર દ્વારા મૂકવામાં આવી છે, જેથી કરીને કાયમી શિક્ષકોની ભરતી સરકારને ન કરવી પડે, એ માટે થઈને પ્રવાસી શિક્ષકોની યોજના છે એ સરકાર મૂકી રહી છે. તો મને પ્રશ્ન એ થાય છે, ઉમેદવારો વતી મને ઘણી બધી વાર ફોન કોલ પણ આવે છે, તો આ રીતે તમે રજૂઆત કરો કે આપણી પાસે લાયકાત હોવા છતાં, ટાટ 1 અને ટાટ 2 સારા મેરિટ સાથે ઉત્તીર્ણ થવા છતાં સરકાર આપણી ભરતી નથી કરતી અને પ્રવાસી શિક્ષકોની ભરતી લાવીને આપણી સાથે અન્યાય શા માટે કરે છે, એ એક સરકારને રજૂ કરવા જેવો પ્રશ્ન. પ્રવાસી શિક્ષકનો આ એક નવો મુદ્દો સામે આવ્યો છે, તો એમાં કઈ રીતે ભરતી હોય છે, તેમને કઈ રીતે મહેનતાણું આપવામાં આવતું હોય છે, શું વધુ માહિતી? પ્રવાસી શિક્ષકમાં બેન એવું હોય છે કે જેમાં કોઈ બીએડની લાયકાત કે ટેટ 1 કે ટાટ 2 કોઈ લાયકાત છે જોવામાં આવતી નથી, એમાં માત્ર ને માત્ર સ્નાતક થયેલ ઉમેદવાર જે તે વિષયમાં સ્નાતક હોય, એટલે કે 12 પૂરા કર્યા પછી
જે એક્સટર્નલમાં સ્નાતક કર્યું હોય કે રેગ્યુલરમાં કર્યું હોય, જેમની પાસે કોઈ પણ જાતનો શૈક્ષણિક કઈ રીતે વર્ગ વાતાવરણ કઈ રીતે ઊભું કરવું, બાળકોની ઉપર કઈ રીતે એની અસર ઉપજાવવી, શિક્ષણની અંદર બાળકને કઈ રીતે પ્રભાવશાળી બનાવવું, એ કોઈ પણ પ્રકારના કૌશલ્ય હોતા નથી. તો મૂંઝવતો પ્રશ્ન એ જ છે કે કોઈ પણ લાયકાત ન હોવા છતાં આ સરકારી શાળાઓની અંદર પ્રવાસી શિક્ષકોની ભરતી કરીને આ ટાટ અને ટાટ ટુ ના ઉમેદવારો સાથે અન્યાય શા માટે કરવામાં આવી રહ્યો છે? બિલકુલ, મેજોરિટી તમામ જે મુદ્દાઓ છે તેને આપણે આવરી લીધા છે. તમામ જે અત્યારે શિક્ષણને લઈને અને શિક્ષકોની ભરતીને લઈને જે પણ વાત છે આપણે કરી લીધી છે. ખાસ મારો હવે સવાલ આપને રહેશે કે ઘણા સમયથી, લગભગ જો હું ખોટી ના હોઉં તો 2017 તમે આ જે વાત કરી રહ્યા છો શિક્ષકોની ભરતીને લઈને, હવે શું લાગી રહ્યું છે અને આગળના સમયમાં તમારો મતલબ શું રહેશે એક સ્ટેન્ડ? અત્યાર સુધી અમે 15 વખત શૈક્ષણિક ક્ષેત્રે અમે શાંતિપૂર્વક અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે ઘણીવાર રજૂઆત કરી છે. એક પણ વાર એવો કિસ્સો ઉગ્રતાનો કોઈ બન્યો નથી, એવો કોઈ પણ પ્રસંગ બન્યો નથી. અમે દરેક વખતે સરકાર પાસે આશા લઈને આવીને 300-400 કિલોમીટર અંતર કાપીને દરેક જિલ્લાના ઉમેદવારો છે એ ગામડે ગામડેથી, છેવાડાના ગરીબ મા બાપના સંતાનો છે, બીજા પાસેથી પૈસા લઈને, ટિકિટના પણ પૈસા બેન એની પાસે નથી હોતા. આવી પરિસ્થિતિની અંદર ગાંધીનગરની અંદર 15 વખત આવેદન પત્ર આપ્યું છે, છતાં પણ કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ હજી સુધી નથી મળ્યો. તો તમને અત્યારે જે 31-8 સુધીનો જે એક સમય આપવામાં આવ્યો છે, લાગી રહ્યું છે કે આ સમસ્યાનો ઉકેલ આવી જશે? અને જો માની લો કે ત્યારે કોઈ સમસ્યાનો ઉકેલ નથી આવતો, તો ફરી રજૂઆત કરશો કે પછી કોઈ બીજું કદમ વિચાર્યું છે? ચોક્કસથી બેન, અત્યારે અમને ભરતી નિયામક દ્વારા જે શાંતિપૂર્વક રીતે અમને પ્રોત્સાહિત જવાબ જે આપવામાં આવ્યો કે 31-8 સ્થિતિએ ભરતી કરવામાં આવશે, એટલે એ જે સમય આપ્યો છે એ સમય સુધી અમે રાહ જોઈએ છીએ. જો અમારી માંગણી પૂરી કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાત રાજ્યના દરેક તાલુકા અને દરેક ગામડા અને દરેક જિલ્લામાંથી ઉમેદવારો છે મોટી સંખ્યામાં ગાંધીનગર આવી પડશે અને એક જોરદાર ઉપવાસ છાવણીમાં અમે એક ભૂખ હડતાલ ઉપર ઉતરવાના છીએ એવી હું વાત તમને જણાવી શકું છું. બિલકુલ, આભાર હરદેવ અમારી સાથે વાતચીત કરવા બદલ. તો જે રીતે શિક્ષણની જે સ્તર કથળતું જાય છે તે પ્રકારના સમાચારો તો સામે આવ્યા છે. 2 દિવસ પહેલાનો જે અહેવાલ હતો કે રાજ્યમાં જે પ્રાથમિક જે અત્યારે વિદ્યાર્થીઓ છે, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, તેમાં દરખમ 6 લાખ જેટલા વિદ્યાર્થીઓનો છેલ્લા 10 વર્ષના આંકડા RTI મુજબ જે માહિતી સામે આવી, 6 લાખ વિદ્યાર્થીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક તરફ સરકાર વાત કરી રહી છે ભણે ગુજરાતની અને બેટી બચાવો બેટી પઢાઓ અને શિક્ષણની અને તેને પ્રોત્સાહન કરવાની વાત કરી રહી છે, ઘણા બધા પ્રયત્નો પણ કરી રહી છે, પરંતુ જો શિક્ષકો જ નહીં હોય તો વિદ્યાર્થીઓ ભણશે કેમ? આ પ્રકારની માહિતીઓ સાથે તમે જોતા રહો ગુજરાત એક્સક્લુઝિવ. અત્યારે બસ આટલું જ, ધન્યવાદ.